નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ફરીથી એમએમ બ્લોગ્સમાં આપણે આજે આપણે આવી ગયા છીએ સરદાર બાગ, અને આને કહેવાય છે, લોકો અહીંયા ફિલ ગાર્ડન પણ કહે છે, અને અહીંયા બધાએ ફરવા જેવું સ્થળ છે અને બાગ છે, બગીચો છે, એટલે અહીંયા બધા ફરવા પણ આવે છે. અને તમે જોઈ શકો છો બાગનું અંદર, તમને જઈને બધું બતાડું. અને અત્યારે વ્રત છે દીકરીઓના, એટલે દીકરીઓ અહીંયા રમવા પણ આવે છે, અને વડીલો પણ આવે છે, અને મોટા ઉંમરના પણ આવે છે અહીંયા. તો તમને અત્યારે અહીંયા અંદર જઈને તમને આ બગીચાનો નજારો દેખાડું. અને શ્રાવણ અલા સોરી ચૈતર મહિનામાં બધા વનભોજન પણ કરવા આવે છે અહીંયા બધા. તો ચાલો આપણે અંદર જઈ અને તમને બાગ બીજું આગળ બતાડીએ આપણે. ચલો જોઈ શકો તો તમે અહીંયા ગાર્ડન છે અહીંયા. અને આજે હજી સમય નથી એટલો બધો થયો, હમણાં સમય થશે, એટલે આજે દીકરીઓના ગૌરી વ્રત છે, એટલે આ બધા હમણાં અહીંયા દીકરીઓ ઘણી આવશે. એટલે બગીચો તમે ચારે બાજુ જો મસ્ત, અહીંયા એક સરસ સુંદર બગીચો છે અહીંયા ભાવનગરમાં. તમે આવો તો અહીંયા અચૂક આવજો. ચલો આગળ બતાડું. આપણે આવેલું છે ત્યાં બાળકોને રમવાનું ગાર્ડન ત્યાં બનાવેલું છે, ત્યાં એરિયો બનાવેલો છે અલગથી, કે છોકરાઓને હિંચકા છે, લસરપટ્ટી છે, કે અન્ય સાધન કસરતના પણ છે, ત્યાં બાળકો રમે છે. ચલો તમને આગળ બતાવી. બાળકોને ખૂબ જ મજા આવે છે રમવાનો, છોકરાઓને એરિયા છે, તો આપણે છોકરાઓને પૂછી કે કેવી આ લોકોને અહીંયા આવીને મજા આવે છે છોકરાઓને આપણે પૂછી. ચલો અહીંયા દી છોકરાઓ છે. શું બેટા હિંચકા ખાવા આવી અહીંયા? હિંચકા ખાવા આવી? હે હિંચકા ખાવા આવી અહીંયા બેટા? હેમ મજા આવે? મજા આવે છે? આજો નાનો ભૂલકાઓ છે અહીંયા, દીકરાઓને મજા આવે છે રમવાની, એટલે અહીંયા ગાર્ડન બહુ સરસ છે. તમે પણ એકવાર ભાવનગરમાં આવો તો મુલાકાત લેજો. આ ગાર્ડનનું બહુ બહુ એટલે બહુ મજા આવે છે છોકરાઓને, એમાં અમારે શ્રાવણ મહિનામાં તો એટલી મજા આવે છે અહીંયા, એ વાત જ નહીં કરવાની. અને મેં તમને કીધું એમ કે ચૈતર મહિનામાં પણ અહીંયા વનભોજન કરવા લોકો આવે છે ક્યાંય ક્યાંયથી. ચલો અહીંયા પણ આ છોકરાઓ રમે છે, આપણે પૂછીએ એમને. અહીંયા લસરપટ્ટી ખાઈ લીધી? હે લસરપટ્ટી મજા આવી ખાવાની? હે કેવી મજા આવે બેટા અહીંયા? મજા આવે છે? બહુ મજા આવે છે? હે તો આ છોકરાઓને કેવી મજા આવે છે. ચલો આગળ વધીએ. હવે આગળ આપણે હજી ઘણું બધું, અહીંયા મોટું ગાર્ડન છે સામે, શું છે જોઈએ આપણે. ચલો આપણે અહીંયા જોઈ આ મૂર્તિ જોઈએ આપણે. આ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા વિશાળ મૂકેલી છે, તમે જોઈ શકો છો. એ નામ એમના ઉપરથી જ પડેલું છે, સરદાર વલ્લભભાઈ પટેલ બગીચો છે આ, એટલે નામ એના ઉપરથી જ મૂકેલું છે, એટલે તમે જોઈ શકો છો. ચલો આપણે જોઈ સામે પ્રાણી સંગ્રહાલય, નાનું એવું મ્યુઝિયમ મૂકેલું છે, તો આગળ અંદર પ્રાણી છે કે નહીં જરા જોઈ લઈએ આપણે, પછી તમને આગળ બતાવું. તમે જોઈ શકો છો દૂરથી દેખાય છે, તમને નજીક જઈને અમે દેખાડીએ કે પ્રાણી સંગ્રહાલયમાં કયા પ્રાણી છે આપણે જોઈ જોઈએ. છે ભાઈલા અહીંયા પ્રાણી? દસલા જ છે ખાલી, બીજું કઈ નથી. આવજો ને જરી. આ પક્ષીઓનું ચરદ હશે ને બધી? અચ્છા
આ પક્ષીઓની ચર છે આમાં મૂકેલી છે, એ બધું ચણ નાખતા હોય એ મૂકેલું છે. આગળ શું છે જોઈ, આમાં નાની નાની ચકલીઓ છે. અંદર છે પણ દેખાશે નહીં, થોડુંક વરસાદના હિસાબે અંધારું પણ છે. અહીંયા છે ખાલી સસલા જ છે, બીજું કઈ છે નહીં. નાનું એવું ઘર છે બતક માટેનું છે. બહુ મસ્ત નજારો છે, તમે જુઓ છો અહીંયા. અહીંયા બધા વેડિંગ ફોટા પડાવવા આવે છે અને સેલ્ફી પાડવા આવે છે, ફોટા પાડવા આવે છે. અને અહીંયા બહુ મસ્ત સુંદર નજારો છે, તમે જોઈ શકો છો. અને આગળ પણ દેખાય છે એક પ્લે એરિયા, ચિલ્ડ્રન પ્લે એરિયા દેખાય છે. ત્યાં જઈએ આપણે, જોઈ નાના નાના ભૂલકાઓને કેવી મજા આવે છે એ જોઈએ આપણે, પૂછીએ એમને. ચાલો અહીંયા આપણે નાની નાની દીકરીઓ અહીંયા ઘણી બધી છે, એ વ્રત છે એટલે અહીંયા રમવા આવ્યા છે. અને આ ચિલ્ડ્રન પ્લે એરિયા છે, આપણે એને પૂછી કે અહીંયા કેવીક મજા આવે છે એ લોકોને. અને તમે પણ એકવાર ચોક્કસથી અહીંયા આવજો ભાવનગર સરદાર બાગમાં, આપણે પૂછી દીકરીઓને. શું તું રમવા આવ્યા, કેવી મજા આવે છે? બહુ મજા આવે છે, બહુ મજા આવે છે. દીકરીઓ તમારે શું છે આજે, વ્રત છે? બોલા કરી રહ્યા છો એમ, તો તમે રોજ અહીંયા આવો છો? આજે જ આવ્યા? તો મુલાકાતના પાંચ દિવસ છે, તો પાંચ દિન નથી આવતા અહીંયા? એવું છે? આજ કેટલામો દી છે? બીજો દી છે. તો અહીંયા તમારો આખો દિવસ પસાર થઈ જતો હશે નઈ, મજા આવતી હશે ને બગીચામાં? સરસ. આ ચિલ્ડ્રન પ્લે એરિયા બહુ સરસ છે, ગાર્ડન જોઈ શકો છો તમે. અહીંયા તમારી પણ નાની દીકરીઓને લઈને જરૂર ને જરૂર આવજો. લસરપટ્ટી છે, ઝૂલા છે, ઘણું બધી વસ્તુ છે અહીંયા.